સ્ટેશન ની અંદર જે ફ્લોર બનાવવામાં આવ્યો છે તેમાં ફક્ત ને ફક્ત સિમેન્ટ જ વપરાયો છે. જો વરસાદમાં ધોવાણ થઈ જાય તો આ બાબતે જવાબદારી કોણ લેશે, સરકાર કે કોન્ટ્રાક્ટર? મુંદ્રા બસ સ્ટેશનની અંદર જે રોડ બનાવવા માટે જે સિમેન્ટનો થર નાખવામાં આવ્યો છે તેની અંદર ક્યાંય પણ લોખંડના સળિયા નાખવામાં નથી આવ્યા, જેના લીધે જો સારો વરસાદ થાય તો આ સિમેન્ટનો થર નાખવામાં આવ્યો છે તે ઉખડી જવાનો ભય સતાવી રહ્યો છે. તો સરકારશ્રીના બહાર પાડેલા ટેન્ડરના પૈસા આમને આમ વેડફાય છે. અત્યારે પણ બસ સ્ટેશનની અંદર નાખેલા સિમેન્ટના થરમાંથી કાંકરીઓ બહાર દેખાઈ આવે છે. તો આ થરમાં નબળી ગુણવત્તાવાળો માલ વાપરવામાં આવ્યો છે. તો જેને પણ આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે કોન્ટ્રાક્ટરે સરકાર તેમજ પબ્લિકના પૈસા વેડફાઈ ન જાય તે રીતના સારું કામ કરવું જોઈએ અને આ સિમેન્ટના થર જે પટમાં પાથરવામાં આવ્યા છે તેનામાં સળિયા નાખવા જોઈએ, જેથી ગમે તેવા ચોમાસામાં આ સિમેન્ટનો રોડ તૂટી ન જાય. કારણ કે અહીં દરરોજ એસટી બસની પણ અવર જવર રહેતી હોય છે તેવું સંજયભાઈ બાપટ સામાજિક કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું હતું. મારું નામ સંજય બાપટ છે, હું સામાજિક કાર્યકર્તા છું. આજે જે અહીં ઊભા છે એ મુંદ્રા બસ સ્ટેન્ડની અંદર આજે મુલાકાત લેતા જાણવા મળ્યું કે ભાઈ જે સિમેન્ટનું નીચે સ્તર વછાવવામાં આવ્યું છે એની અંદર ક્યાંય પણ લોખંડના સળિયા કે જાડી વછાવવામાં આવી હોય એવું જાણવા મળેલું નથી. એટલે ખરેખર જો આ રીતનું ટેન્ડર પાસ થયું હશે તો સરકારશ્રીના પૈસા આની અંદર વેડફાય છે. એ આ સિઝન કદાચ આ સિઝનનો વરસાદ સારો પડી જાય તો આ સિઝનની જ અંદર આ જે તર વછાવેલું છે, નીચે ધ્રાબો નાખેલો છે, એ તૂટી જવાની શક્યતાઓ જોવા મળી રહી છે. અત્યારે પણ તમે જુઓ છો તો એ કાંકરી ઉકળેલી જોવા મળે છે. એટલે આ સરકારશ્રી અને પબ્લિકના પૈસાનો વેડફાટ ન થાય એના માટે જો કોન્ટ્રાક્ટર આમાં અધુરાશ રાખી હોય અથવા તો ટેન્ડર પ્રક્રિયામાં અધુરાશ રહી ગઈ હોય તો પુનઃ આ પ્રક્રિયા કરી અને બસ સ્ટેન્ડને જે નીચે ધ્રાબો નાખવામાં આવ્યો છે એ સારી રીતે પાછો બનાવવામાં આવે અને વર્ષો વર્ષ સુધી ટકી રહે, પબ્લિક અને સરકારશ્રીના પૈસા બચે એવી સરકારશ્રીને નમ્ર અપીલ છે. આ બધી ટેન્ડર પ્રક્રિયા ખરેખર કઈ રીતના થયેલી છે, શું થયેલી છે એની માહિતી મેળવવા માટે જ્યારે હું અહીંના ડેપો મેનેજર સાહેબશ્રીને ઓફિસમાં મુલાકાત લીધી ત્યારે ડેપો મેનેજર સાહેબશ્રીની ઓફિસને આજે તાળા મારેલા હોવાથી અમે એની મુલાકાત લઈ શક્યા નથી કે વધુ જાણકારી મને મળી શકી નથી, જે હું આરટીઆઈ મારફતે માંગી અને આગળની કાર્યવાહી કરીશ.